नमस्कार दर्शक मित्रों, आप जोई रह्या छो कानाबार न्यूज राजुड़ा। मित्रों, राजुड़ा शहर में सतत त्रण दिवस थी वरसाद वरसी रह्यो छे। त्यारे प्रथम दिवसे ज भारे वरसाद ना लीधे राजुड़ा धातरोड़ी डेम एक फक्त 10 ज कलाक में ओवरफ्लो थई गयो। अने त्यारे आ समाचार राजुड़ाना पूर्व धारासभ्य अमरीशभाई डेर ने मळता आजे पूर्व धारासभ्य अमरीशभाई डेर तेमज कोंग्रेस परिवार द्वारा आ नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર। કિસાન કોંગ્રેસ પરિવારના કાફલા સાથે રાજુલા વિધાનસભામાં સમાવિષ્ટની મુલાકાત લીધી અને નવા નીરના વધામણા કર્યા। ધાતરવરળી ડેમ ઓવરફ્લો થતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ પરિવાર દ્વારા વધામણા કરવામાં આવ્યા। રાજુલા શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે છેલ્લા 10 કલાકમાં રાજુલા શહેરનો ધાતરોડી ડેમ એક ફૂલ થઈ જતા આજરોજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા રાજુલા શહેરના રાજુલા કોમનાથ મહાદેવ મંદિરે દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ ધાતરોડી ડેમ એકમાં ફૂલ અને શ્રીફળ આ નીરના વધામણા કરેલ, તેમજ ધાતરોડી ડેમ 2 તેમજ રાયડી ડેમની મુલાકાત પણ લીધેલી। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવા તમામ સમાચારો મળતા રહે। એ આ ધાતવડી નીચેના જે ખેડૂતો છે એના અને કમાન્ડ વિસ્તાર ખૂબ મોટો છે, ડેમ નાનો છે। અવારનવાર સરકારમાં ખેડૂતો વતી અમે રજૂઆતો કરી છે। આપણા માજી ધારાસભ્ય અમરીશભાઈ ડેરે સચિવાલય ધારાસભામાં પણ રજૂઆત કરી છે। હું પણ અહીંથી ખેડૂતોની ટીમ લઈ અને ત્યાં માંગણી કરી આવ્યો છું, પણ સરકારે કંઈ ખેડૂતો માટે વિચારતી નથી। માત્ર મત લેવા હોય ત્યારે હિન્દુ મુસલમાન કરી અને આ સરકાર ભરમાવે છે। દીપકભાઈ, અત્યારે આપ ધારેશ્વર એક ડેમ ઉપર આવ્યા છો, કોંગ્રેસ પરિવાર દ્વારા વધામણા કરવામાં આવ્યા છે, તો આ વિશે આપ જણાવશો? ખૂબ જ ખુશી છે, રાજુલા ધાતરોડી એક ડેમ હરાણો અને અમે સૌ કોંગ્રેસ કાર્યકરો પૂર્વ ધારાસભ્યની સાથે વર્ષો વર્ષ અમરીશભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે પણ અમરીશભાઈ ઘનશ્યામભાઈ બધાય નવા નીરને અમે વધાવવા આવતા જ, પણ આજ ખુશીની વાત એ છે કે કુદરતે માત્ર 10 કલાકમાં અને પ્રથમ વરસાદમાં જ અમારો આ ડેમ ભરી દીધો। અને આ ડેમની પરિકલ્પના તો માનનીય શ્રી સ્વર્ગીય જસુભાઈ મહેતા અને અમારી સરકાર હતી કોંગ્રેસની 1969-70માં આ ડેમ બંધાણો, અને એ પછી ભયંકર દુષ્કાળમાં રાજકોટવાસીઓને આ જ ડેમે ટ્રેન મારફત પાણી પૂરું પાડ્યું। આ એ જ સરકાર છે અત્યારે કે જેણે અમે રાજકોટમાં પાણી પૂરું પાડ્યું, પણ હવે ખાલી નમ્ર વિનંતી કે આ ડેમની અંદર ડ્રેજિંગ કરી અને માટીને કાપ આટલા વર્ષોથી ભેગો થયો છે, જો એ કરાવડાવી લે, ઉલેચાવી લે, તો ડેમની પાણીની ક્ષમતા ખૂબ વધે અને સાથોસાથ ડેમની ઊંચાઈ વધારવા માટે પણ કંઈક પગલાં લે તો અમારા આગામી આ વિસ્તારના ખેડૂતોને, જે 13 ગામના ખેડૂતો છે, એને મમલક પાણી મળે અને રાજુલાને પાણી મળે। પણ ફરી વખત મેઘરાજાને, ભગવાનને, બધાને પ્રાર્થના કે અમે બહુ ખુશી છીએ અને આ વધામણામાં આપ સૌને ખુશી સાથે ખૂબ ખૂબ અભિનંદન। અમરીશભાઈ, અત્યારે ધારેશ્વર ડેમ ખાતે આપણે નીરના વધામણા કરવા માટે આપની ટીમ અને આપનો પરિવાર આવ્યો છે, ત્યારે આપ જણાવશો શું કહેશો આજના કાર્યક્રમ વિશે? ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જે રીતે સાર્વત્રિક વરસાદ થયો છે એ રીતે રાજુલા વિધાનસભાની, ખાસ કરીને અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા, જાફરાવત, ખાંભા આ મતવિસ્તારની જનતા જનાર્દન, આ વિસ્તારના 3 મોટા ડેમ, ધાતરવડી 1, ધાતરવડી 2 અને રાયડી સિંચાઈ યોજના, 3 ડેમો ઉપર બધા જ આગેવાનોએ, કિસાન કોંગ્રેસના મિત્રોએ બધાએ મુલાકાત લીધી છે। ખૂબ જ હર્ષની હેલી છે અને નીરના વધામણા કરવા માટે જ્યારે અહીં આવ્યા છે ત્યારે 3 ડેમમાંથી 1 ડેમ છલકાયો છે, 1 ડેમ છલકાવવાની તૈયારી છે, અને ધાતરવાડી 2 ડેમ જે એમાં પણ નવું પાણી જ્યારે આવ્યું છે ત્યારે ખૂબ ખેડૂતોમાં, લોકોમાં ઉત્સાહનો માહોલ છે। સાથે સાથે આ ડેમમાંથી રાજુલા શહેર અને જાફરાબાદ શહેરને પણ પીવાના પાણીનો જથ્થો પણ આ ડેમમાંથી મળે છે, એટલે બંને શહેરના લોકો પણ ખુશ છે ત્યારે બધા લોકો સાથે આવ્યા છીએ। ડેમની અંદર નવા નીરને આવકારવાની સાથે સાથે ફૂલનું અર્પણ કર્યું છે, શ્રીફળનું અર્પણ પણ કર્યું છે અને ભગવાન ભોળાનાથને અને કુદરતને પ્રાર્થના કરી છે, અને ખાસ કરીને રાજુલા શહેરની અંદર ખૂબ જૂનું પ્રાચીન મંદિર છે ત્યાં પગે લાગી જુગનાથ સુખનાથ મહાદેવ આવ્યા છીએ,
ભૂતકાળમાં પણ સરકારે રજૂઆત કરી છે, તમે જે રીતે અત્યારે જોઈ રહ્યા છો કે ડેમની અંદર પુષ્કળ પાણી બહાર જઈ રહ્યું છે, ભૂતકાળની અંદર ફ્યુઝ ગેટ અહીંયા મોટા પ્રમાણમાં હતા તો 3 મીટર જેટલું પાણી કે 4 મીટર જેટલું પાણી વધારે અહીંયા સ્ટોરેજ થઈ શકતું હતું. ભૂતકાળમાં સરકારને વિનંતી કરી છે અને અત્યારે પણ સરકારને વિનંતી કરી રહ્યા છે કે આ ફ્યુઝ ગેટ ઝડપથી જો ચડાવવામાં આવે, નવા બનાવવામાં આવે અથવા તો પાકો પાળો બનાવવામાં આવે, અને જો આ કરવામાં આવશે તો નવી ખેડૂતો પાસેથી એક પણ વીઘો જમીન સંપાદન કરવી પડે એમ નથી, પાણી વધુ સ્ટોરેજ થઈ શકે એમ છે. ત્યારે ખૂબ ખુશીના માહોલ સાથે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આ વિસ્તારની જનતા જનાર્દન માટે ખૂબ જરૂરી છે, એટલે કિસાન કોંગ્રેસ અને અન્ય કોંગ્રેસના સૌ પરિવારજનો સાથે એમના આયોજનને સંદર્ભે ત્રણેય ડેમની મુલાકાત કરી છે અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આગામી સમયની અંદર આ વિસ્તારની અંદર સુખ શાંતિથી બધા રહે એવું અમે ઈચ્છીએ છીએ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.